વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય YouTube ચેનલ કિશોર ગજેરા. જો મિત્રો તમે કોમર્સ ને લગતા સ્ટુડન્ટ છો તો આ ચેનલ ને ચોક્કસ થી સબસ્ક્રાઇબ કરો, કારણ કે આની અંદર આપણે ગુજરાત ની તમામ યુનિવર્સિટીઓ ના દાખલાઓ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને માં મૂકીએ છીએ. આજે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કન્વર્ઝન ઓર સેલ ઓફ બિઝનેસ, ધંધાનું વેચાણ અથવા રૂપાંતર. એના માટે તમારે એક પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે, એના ઉપરથી એની પીડીએફ મળશે, એ તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે. જોઈએ એક્ઝામ્પલ નંબર 3. 1 and 2, પહેલો અને બીજો સમ જે જોયો આપણે, પહેલો અને બીજો વિડીયો, એની અંદર તમારે પરચેસ પ્રાઇસ શોધવાની હતી નેટ એસેટ મેથડથી. એટલે તમને કોઈ એક વિગત ન આપ્યો, એમ કીધું બેલેન્સ ઇન કેશ, બાકીની કેશ, એટલે નેટ એસેટ શોધવી પડે. હવે આની અંદર આપણે જોઈએ છે કન્સિડરેશન મેથડ. મિત્રો સૌથી સહેલી એટલે કન્સિડરેશન મેથડ, બે જ મેથડ આવે, પરંતુ કન્સિડરેશન મેથડ ઓછી પૂછાય અને સહેલી પણ ખરી. જોઈ લો અમારી વખત. ધ ફોલોઈંગ એસેટ્સ એન્ડ લાયબિલિટી અપીયર ઇન ધ બુક્સ ઓફ અ ફર્મ. મશીનરી, ફર્નિચર, સ્ટોક, ડેપ્ટર્સ, આ ચાર એસેટ્સ કહેવાશે. ક્રેડિટર્સ, બિલ્સ પેયેબલ, આ બે લાયબિલિટી કહેવાશે. ધ બિઝનેસ વોઝ સોલ્ડ ટુ અ લિમિટેડ કંપની, એક લિમિટેડ કંપનીને આ ધંધો વેચી દેવામાં આવ્યો. ઓન 30th June 2021, 30/6/2021 ના રોજ, ધ કંપની અગ્રીડ ટુ ઇશ્યુ 300 ઇક્વિટી શેર ઓફ ₹100 ઈચ. કંપની 300 ઇક્વિટી શેર, 100 નો એક એટલે 30,000 ની ઇક્વિટી શેર કેપિટલ, 300 ડિવેન્ચર ઓફ ₹100 ઈચ, 300 ડિવેન્ચર, 100 નો એક એટલે 30,000 ના ડિવેન્ચર, એન્ડ 2,000 ઇન કેશ ઇન સેટિસ્ફેક્શન ઓફ પરચેસ પ્રાઇસ, ₹2,000 કેશ આવશે. અહીંયા તમને બધું જ આપી દીધું છે, શેર, ડિબેન્ચર અને કેશ. ફાઇન્ડ આઉટ ધ પરચેસ કન્સિડરેશન. જ્યારે તમને બધી જ વસ્તુ આપી દીધી હોય ત્યારે પેલી એસેટ્સ લાયબિલિટીની કોઈ જરૂર રહેતી નથી, સીધી જ તમારે પરચેસ પ્રાઇસ શોધવાની. અહીંયા આપણે કન્સિડરેશન મેથડથી પરચેસ પ્રાઇસ શોધીએ તો ફર્સ્ટ ઓફ ઓલ ઇક્વિટી શેર કેપિટલ ઇન્ટુ બ્રેકેટ 300 શેર ઇન્ટુ 100 પ્રાઇસ 30,000. Then debenture also 30,000, 300 debenture, 100 price, and finally cash 2,000, 62,000 is the purchase price. મિત્રો બહુ સારી પદ્ધતિ, જે કંઈ તમને અવેજ આપ્યા હોય, જે કંઈ કન્સિડરેશન આપ્યા હોય, બધાનું ટોટલ એટલે પરચેસ પ્રાઇસ. હવેથી એક્ઝામ્પલ નંબર 4 થી આપણે લોંગ એક્ઝામ્પલ, જે જનરલી 14, 15 કે 16 માર્કની અંદર પૂછાતા હોય છે, આ શોર્ટ ક્વેશ્ચન બધા 2 અથવા 3 અથવા 4 ની અંદર પૂછાતા હોય છે, અને પહેલા વધારે માર્ક્સમાં પૂછાતા હોય છે, તો એ જોઈએ. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.